નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિતની સ્વાધ્યાય પોથીનો ચેપ્ટર નંબર 9 ખોખા અને રેખાચિત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બે ખાલી ખોખા મેળવી તેનો વધારાનો ભાગ દૂર કરી ખોખાની રેખાકૃતિ દોરો. તો આ રીતે આપણે ખાલી આકાર લઈને આપણે આ રીતે સમઘન આકાર પણ દોરી શકીએ છીએ કે જેની આપણે સાઈડ ખાલી રાખી છે, અને આ રીતે લંબઘન પણ દોરી શકીએ છીએ જેમાં આપણે ઉપરનો ભાગ ખાલી રાખ્યો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો. હવે અહીં નીચે કયા આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બનશે? તો બી, સી અને ડી આ ત્રણ ખોખા એવા છે કે જેને જોડવાથી એક ખુલ્લું ખોખું બનશે. તમારી શાળાનો એક માળનો નકશો દોરી તેને રેખાંકનમાં દરવાજા અને બારીઓ દર્શાવો. બરોબર, તો આ નમૂનારૂપ છે નકશો. તમારે આના આધારે તમારે ક્લાસ જેટલા વર્ગખંડ હોય એટલા દોરવાના, અને બારી અને દરવાજો ક્યાં છે તે આપણે દર્શાવવાનું રહેશે. આપેલી આકૃતિઓમાં ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારના નામ લખો. તો આ જે આકારો છે એ તમે જોડો એટલે સમઘન બનશે, અને આ સાઈડ જોડવાથી તમે જોઈ શકો છો લંબઘન બનશે. ત્યારબાદ જોઈએ ત્રિપરિમાણીય આકારોને બંધ આકૃતિ બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાકૃતિ સાથે જોડો. તો તમે જોઈ શકો છો આ જે એ છે એ ત્રણ આને સાથે આપણે જોડીશું, સમઘનને આપણે ચાર સાથે જોડીશું, પછી સીમાં પ્રિઝમ છે તેને આ રીતે જોડીશું. બરોબર, આકૃતિ જે છે એને ખોલીએ તો આ મુજબની આકૃતિ રચાય. શંકુને 5 સામે, પછી આ પ્રિઝમ છે એને 6 સાથે, અને લંબઘન છે એફ એને આપણે જે એફ છે એને આપણે 2 સાથે જોડીશું આ રીતે. છઠ્ઠું, દિવાસળી અને વાલ્વ ટ્યુબના આધારે સમઘન અને લંબઘન બનાવો, અને સમઘન અને લંબઘનમાં વપરાયેલી કુલ દિવાસળીની સંખ્યા નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, તમે લંબઘન બનાવો કે સમઘન, આપણને અહીં કુલ 12 દિવાસળીની જરૂર પડે, તો આપણે લખીશું 12 દિવાસળી. પ્રશ્ન 5માં વિવિધ દ્વિપરિમાણીય આકારો ઉપરથી કેવા દેખાશે તે દોરવાના છે. તો પહેલા આપણે પ્રશ્ન 5 જોઈએ, જેમાં ત્રિપરિમાણીય આકાર 1 કે જે એ છે એમાં તમે જોઈ શકો છો નળાકાર છે, તેને ઉપરથી જોશો તો ગોળ દેખાશે, બી ચોરસ દેખાશે. બરોબર, આ રીતે એ ગોળ દેખાશે, બી ચોરસ, પછી સી દેખાશે આ રીતે લંબચોરસ, ડી ગોળ જેવો ઉપરથી દેખાશે, ઈ ત્રિકોણ અને એફ લંબચોરસ. બરોબર, આપણે આ જે આકૃતિ છે એને ધ્યાનમાં રાખીને જવાબ લખવાના હતા. ત્યારબાદ જોઈએ સમઘન બનેલા મોડેલને ચિત્રો આપ્યા છે, જે સમઘનોને જોડતા ઉપરથી બાજુથી અને સામેથી કેવા દેખાશે તે આપણે દોરવાના છે. તો આ જે ચિત્ર છે એને ઉપરથી જોશો તો આ મુજબનું દેખાશે, આ સામેથી ને આ બાજુથી. બરોબર, આ રીતે બધા ચિત્ર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારે આ રીતે દોરવાનું છે. ત્યારબાદ છે ત્રિપરિમાણીય આકાર સમઘન, અને આ સમઘનનું આપણે દ્વિપરિમાણીય આકાર એટલે કે આ સમઘન ખોખાને આપણે ખોલીએ તો કંઈક આવું ચિત્ર રચાશે. આ લંબઘન છે, આ લંબઘનનું દ્વિપરિમાણીય ચિત્ર આ રીતે રચાશે, એટલે કે આ જે ખોખું છે એને બધી સાઈડ ખોલી દો તો આવું ચિત્ર રચાશે. ત્રિપરિમાણીય પ્રિઝમ જેનું આ રીતે દ્વિપરિમાણીય ચિત્ર બનશે. આપેલી આકૃતિને બાજુથી જોતા આ મુજબ દેખાશે, આ સામેથી ને ઉપરથી જોતા આવી દેખાશે. ત્યારબાદ તમે 5 અને 6 ના આન્સર પણ જોઈ શકો છો. આપેલી સમઘનની અધૂરી આકૃતિ પૂર્ણ કરો, તો આ રીતે આપણે ચાર સાઈડ પેક કરી દેશું એટલે સમઘન બની જશે. આકૃતિના આધારે જવાબ જોઈએ તો જે 2 છે સમઘન બનાવતા, 2 અંકની સામે કઈ આવશે? તો 2 ની સામે આવશે 5, આપણે લખીશું 5 અંક આવશે. ઉપરની આકૃતિમાં 1, તો 1 ની સામે કયો આવશે ભાગ? 6. બરાબર, તો 6 સામે અંક આવશે 1. નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, એ આકૃતિ ખોટી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 9 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.